સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગ જીએસસીબી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય સ્વામિનારાયણ. મિત્રો કેમ છો? મજામાં જ હશો. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ધોરણ 10માં ચક્ષુષ્માન અંધ એવો, એટલે કે આંખોવાળો હોવા છતાં પણ અંધ છે, એ પાઠ વિશે ભણી ગયા. જો એ વિડિયો ન જોયો હોય તો એ બે ભાગની અંદર વહેંચાયેલો છે. સૌથી પહેલો વિડિયો છે એની અંદર આખે આખા જે પાઠની અંદર જે કાંઈ પણ સમજૂતી છે એની પ્રસ્તાવના છે, કયું પાત્ર શું ભજવે છે એની વાત કરેલી હતી. એના પછીના લેક્ચરની અંદર આપણે જે આ જે પાઠ છે એનો પહેલો પેરેગ્રાફ ભણી ગયા. એ વિદ્યાર્થીઓ મિત્રો, તમે એ વિડીયો ન જોયો હોય તો એ આપણી ચેનલમાં છે, એ તમે જોઈ લેજો. ત્યાર પછી આ વિડીયો છે એ તમને સમજાઈ જશે. હવે આજે આપણે બીજા પેરેગ્રાફની વાત કરવાની છે, એટલે કે જે બીજો પેરેગ્રાફ છે એ ખૂબ જ અગત્યનો છે, બોર્ડની પરીક્ષામાં ખૂબ જ અગત્યનો છે. કેમ કે જે બીજો પેરેગ્રાફ છે એની ટિપ્પણી પૂછાય છે, ટિપ્પણી એટલે કે ટૂંકનોંધ. એવી રીતે પૂછાય છે કે ભાઈ, દુર્વાસા મુનિને આપેલો ઠપકો, કે દુર્વાસા મુનિને બ્રહ્માજી આપેલો ઠપકો, બીજી ટૂંકનોંધ તો કે ક્રોધની શારીરિક અસરો. ફરીથી મિત્રો એક વખત બોલું છું, ક્રોધની શારીરિક અસરો. એ જે બીજો પેરેગ્રાફ છે એ તમારા માટે ખૂબ જ જરૂરી છે. જે આજે તમને તમારી નજર સમક્ષ જે બીજો પેરેગ્રાફ તમને દેખાઈ રહ્યો છે એ ખૂબ જ બોર્ડની અંદર વારંવાર પૂછાણો છે, ક્રોધની શારીરિક અસરો. આ જે પેરેગ્રાફ છે એમાં ક્રોધથી શું શું અસરો થાય એની આખે આખી વાત કરવામાં આવેલી છે. આપણે એનું ગુજરાતી લઈએ, નહીં કોપ કલુષિતા વિમૃશતિ મતિ, એટલે બુદ્ધિ, કર્તવ્યમ અકર્તવ્યમ વા. ક્રોધથી મલિન થયેલી બુદ્ધિ કરવાયોગ્ય અથવા ન કરવાયોગ્ય કાર્યનો વિચાર કરતી નથી. વિમૃશતિ એટલે વિચાર. અહીંયા નકાર શબ્દ છે, યાદ રાખજો. કોપથી મલિન થયેલી બુદ્ધિ કરવાયોગ્ય અથવા ન કરવાયોગ્ય કાર્યનો વિચાર કરતી નથી. યાદ રાખજો મિત્રો, તમારે જો આ પાઠ સમજવો હોય તો તમારે તમારા જીવનની અંદર એવા કોઈ વ્યક્તિ કે જે ખૂબ જ ક્રોધી હોય એને તમારે યાદ કરી લેવાના, કે જેથી કરીને આ પાઠ છે એ તમને સમજાઈ જશે. જે માણસ ક્રોધી થયો હોય એને શું કાર્ય કરવું જોઈએ, શું કાર્ય ન કરવું જોઈએ એને વિચાર આવતો નથી. એટલે કે ક્રોધથી મલિન થયેલી બુદ્ધિ, જે માણસ ક્રોધી છે એને જીવનની અંદર શું કાર્ય કરવું જોઈએ અને શું કાર્ય ન કરવું જોઈએ એનો એને ખ્યાલ રહેતો નથી. કુપિતસ્ય એટલે ગુસ્સે થયેલાની વિદ્યા પ્રથમ નાશ પામે છે અને પછી ભમર ફરકે છે. ભમર એટલે કે આંખની ઉપર જે આ પાપણ હોય છે એને ભમર કહેવાય. ક્રોધી માણસ હોય એના જોઈ લેજો, જીવનની અંદર જોયા હોય તો ભલે, અને હવે પછી તમે જો જોવાના હોય તો તમે આ પાઠને જોજો, યાદ કરજો કે એના જે આ નેણ હોય છે, જે ભમર કહેવાય એ છે, એ ફરકતા હોય છે, એટલે કે ઊંચા નીચા થતા હોય છે. ગુસ્સે થયેલાની વિદ્યા પહેલાં નાશ પામે છે. ગુસ્સે થયેલો માણસ છે એણે ઘણા બધા તપ કર્યા હોય, એણે જીવનની અંદર સારા કર્મો કર્યા હોય, એ બધા જ નાશ પામી જાય છે, એટલે કે વિદ્યા નાશ પામે છે. એનામાં સારા સારી બાબતો રહેલી હોય ને તો એ નાશ પામે છે. અહીંયા તો બ્રહ્માજી છે, આ બધી બ્રહ્માજીની વાણી છે. બ્રહ્માજી છે એ તમને ખબર જ છે, કોને કહે છે? વેરી ગુડ, દુર્વાસા મુનિને કહે છે. તો ગુસ્સે થયેલાની વિદ્યા પહેલાં નાશ પામે છે અને પછી નીચલો, પછી ભમર ફરકે છે. આદો એટલે શરૂઆતમાં, રાગહ એટલે લાલાસ, ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયો પર, સમાસ્કંધતી એટલે કે આક્રમણ કરે છે. કોણ આક્રમણ કરે છે? શરૂઆતમાં લાલાસ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે અને પછી આંખ
चक्षु ही एटले आँख लाल थाय छे। जे मानस छे एने गुस्सो आव्यो होय एनी इंद्रियो छे एना काबू में रहती नथी, एटले के एनी इंद्रियो केवी इंद्रियो तो के लालास इंद्रियो पर आक्रमण करे छे। लालास एटले के एकदम क्रोधे भराई गयो होय, आँखो लाल चोर थई गयो होय अने पछी एनी आँख छे लाल थाय छे। क्रोधी मानस छे एनी आँखो पण केवी थई जाय छे, लाल थई जाय छे। आरंभे तपो गलती, तपो एटले तप, गलती एटले गळे छे। पछी स्वेद ललिलम, स्वेद सलिलम, शुरुआत में तप गळे छे अने पछी परसेवो वहे छे, एटले गुस्से थयेलो माणस छे एकदम परसेवे रेबजेप थई जाय छे। शुरुआत में तप गळे छे એટલે કે જીવનની અંદર એને જે કાંઈ પણ તપ કર્યા હોય, અહીંયા તો દુર્વાસા મુનિ છે એટલે કેટલા બધા તપો બળી હતા, એના માતા પિતા વિશે પણ આપણે સમજૂતી મેળવી ગયા એ પણ કેટલા બધા તપો બળી હતા, તો શરૂઆતમાં તપ ગળે છે એટલે કે જે કાંઈ પણ એને તપ કર્યા હોય એની જે કાંઈ પણ વિદ્યા હોય એ બધું જ ગળે છે, ગળે છે એટલે એ નાશ પામે છે અને પછી પરસેવો વહે છે। પહેલાં અપયશ મળે છે અને પછી નીચલો હોઠ, અધર્મ એટલે નીચલો હોઠ ફરકે છે। ગુસ્સે થયેલો માણસ છે એ નીચલો હોઠ ફરકે છે એટલે ન બોલવાનું બોલી જાય છે। એટલે આ જે આખે આખો પેરેગ્રાફ છે એ ક્રોધની શારીરિક અસરો છે। તમને જો કોઈ પણ ક્યારે પણ બોર્ડની અંદર આમ તો વારંવાર પૂછાઈ ગયેલી છે, એટલે આ આઈએમપી છે, વેરી મોસ્ટ આઈએમપી, એટલે આ જે ટિપ્પણી છે એ તમારે ખાસ પાકી કરવાની છે। ફરીથી હું એક વખત ગુજરાતી લઈ લઉં છું, યાદ રાખજો બરાબર। ક્રોધથી મલિન થયેલી બુદ્ધિ કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનો વિચાર કરતી નથી। ગુસ્સે થયેલાની વિદ્યા પ્રથમ નાશ પામે છે અને પછી ભમર ફરકે છે। શરૂઆતમાં ઇન્દ્રિયો, કેવી ઇન્દ્રિયો તો કે લાલાસ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે અને પછી આંખ લાલ થાય છે। શરૂઆતમાં તપ ગળે છે અને પછી પરસેવો વહે છે। પહેલાં અપયશ મળે છે અને પછી નીચલો હોઠ ફરકે છે। બીજો પેરેગ્રાફ પણ તમને બરાબર રીતે સમજાઈ ગયો હશે। હવે એના પછી જે છેલ્લો રહેલો જે પેરેગ્રાફ છે એ આપણે જોઈએ, એ પણ એટલો જ ખૂબ જ અગત્યનો છે। કથમ લોક વિનાશાય તે વિષપાદ સેવ જટાવલ્કલાની જાનાતી। આમ યાદ રાખજો બરાબર, આમ લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ ઝેરના, વિષ એટલે કે ઝેર, ઝેરના પાદપ એટલે કે ઝાડ, ઝેરના ઝાડ જેવા કથમ એટલે કેમ થઈ ગયા છે। અહીંયા બ્રહ્માજી છે એ દુર્વાસા મુનિને કહે છે કે આમ લોકોના વિનાશ માટે, એટલે કે દુર્વાસા મુનિ છે એ વાત વાતમાં હાથ ઉપર પાણી લઈ લે છે, વાત વાતમાં શ્રાપ આપી દે છે, તો એ શ્રાપની વાત કરવામાં આવી છે કે આમ લોકોના વિનાશ માટે શ્રાપ આપી એટલે શું થાય, લોકોનો વિનાશ થાય એને કાંઈ પણ, જેમ સરસ્વતી દેવી છે એ તો સ્વર્ગની દેવી છે પણ એને છતાંય પૃથ્વી લોક ઉપર જવું પડ્યું, તો આપણે આખે આખી સ્ટોરી જે રિયલ સ્ટોરી છે એ મેં તમને આની પહેલાંના લેક્ચરમાં કીધી। આમ લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ, વલ્કલ એટલે શું તો કે જે ઝાડ હોય છે એની જે છાલ હોય છે એમાંથી બનાવેલા વસ્ત્રો એ ઝેર જેવા થઈ ગયા છે, એટલે તમારું જે શરીર છે એ તો ઝેર થઈ જ ગયું છે પણ તમારા જે કપડાં પહેરેલા છે એ પણ જટા, એટલે કે જે માથામાં જે વાળ રાખે ને જટા રાખે એની વાત કરી છે, એટલે તમારા જટા અને વલ્કર ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે। અનુચિતા ખલ્લુ યસ્ય મુનિવેશસ્ય હારયષ્ઠિરિવ વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ। આ વાક્યને બરાબર જોજો, અહીંથી શરૂઆત કર્યું, ખલ્લુ એટલે ખરેખર, આ મુનિવેશની હારમાળા, સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે, એટલે કહેવાય એવું માગે છે। મુનિવેશની હારમાળા એટલે શું
तो के जे कोई पण तपोबड़ी ऋषि मुनिओ होय एने रुद्राक्षनी माला पहेरी होय एटले महान माणस होय रुद्राक्षनी माला पहेरी होय एने घणा बधा तप कर्या होय एटले एम के छे मुनिवेशनी हारमाळा हारमाळा एटले के आ जे रुद्राक्षनी माला जे धारण करी छे फोटानी अंदर तमारी पासे टेक्स्टबुक होय तो फोटानी अंदर ए देखाय ज छे के जे दुर्वासा मुनि छे एनी जटा छे ने वलकल वस्त्रो पहेरेला छे ने डोकनी अंदर रुद्राक्षनी माला छे धारण करेली छे तो खरेखर आ मुनिवेशनी हारमाळा सदाचार रहित मनोवृत्ति अनुचित थई गई छे अनुचित सैलुस आ शब्द याद रखो सैलुस एटले नट हवे नट एटले शू ए तमने हमणा समझावुं छुं सैलुस इव वृथा वसति वससी कृतिमम उपशून्य चेतसा ताप संकल्पम नटनी जेम तमे व्यर्थ कृत्रिम शांति विहोणा मनथी तपस्वीना वेहने वहन करो छो नट एटले कोण तो के टीवी सीरियलनी अंदर आपणे रामायण जोई हशे तमे बधाए महाभारत जोई हशे तो एनी अंदर जे ऋषि मुनिओ छे એ ખરેખર સાચા ઋષિ મુનિઓ નથી વેદવ્યાસ છે વાલ્મીકી છે તો એણે શું કર્યું છે તો કે એણે એ બધા ઋષિ મુનિઓના ખાલી કપડાં ધારણ કર્યા છે એ કપડાં ધારણ કરવાથી કાંઈ એના સ્વભાવમાં કાંઈ ફેર પડતો નથી એટલે નટ એટલે કે જે ટીવી સિરિયલોની અંદર રામાયણ છે મહાભારત છે એની અંદર અથવા તો કોઈ પણ તમે મૂવી જુઓ એની અંદર કોઈ ડૉક્ટર બન્યા હોય ડૉક્ટરના કપડાં પહેર્યા હોય તો એ નટ કહેવાય એ ડૉક્ટર બનવાથી કાંઈ ઓપરેશન ના કરી શકે પણ ખાલી એનું પાત્ર છે એ ભજવી શકે એટલે અહીંયા જે દુર્વાસા મુનિ છે બ્રહ્માજી છે એ દુર્વાસા મુનિને એમ કહે છે અહીંયા નટની ઉપમા આપે છે કે નટની જેમ તમે કૃત્રિમ કૃત્રિમ એટલે કે ખબર જ છે આપણને બધાએ સજીવ ને કૃત્રિમ કૃત્રિમ એટલે ખોટું કૃત્રિમ શાંતિ વિહોણા મનથી તપસ્વીના વેહને વહન કરો છો એટલે કે તમે અહીંયા તમે જે કાંઈ પણ કપડાં પહેર્યા છે એ બધા કૃત્રિમ છે તમે તપસ્વીના વેહને ખાલી વહન કરો છો તમારામાં અલ્પમપી ન તે પશ્યામી કુલસ જાતમ હું તમારામાં શાણપણાનો એક પણ અંશ જોતો નથી ફરીથી એક વખત ગુજરાતી કરી જાઉં છું આમ લોકોના વિનાશ માટે તમારા જટા અને વલકલ ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે ખરેખર ખરેખર આ મુનિવેશની હારમાળા સદાચાર રહિત મનોવૃત્તિ ચિત્તવૃત્તિ એટલે મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે નટની જેમ તમને હવે સમજાઈ ગયું હશે કેવા નટની વાત છે નટની જેમ તમે કૃત્રિમ શાંતિ વિહોણા મનથી તપસ્વીના વેહને વહન કરો છો હું તમારામાં શાણપણાનો એક પણ અંશ જોતો નથી મિત્રો આ પાઠ છે એ હર્ષચરિતના પ્રથમ ઉચ્છ્વાસમાંથી લેવામાં આવ્યો છે જ્યારે પણ ટિપ્પણી એટલે કે ટૂંક નોંધ પૂછાય મેં તમને અહીંયા બે ટૂંકનોની વાત કરી એમાં જે પહેલો પેરેગ્રાફ ભણ્યા એ મોસ્ટ આઈએમપી છે ક્રોધની શારીરિક અસરો બોર્ડના જે જૂના પેપર છે એ તમે જોઈ લેજો વારંવાર એ ટૂંકનોન છે પૂછાયેલી છે તો એની અંદર જે પુસ્તકની અંદર જે પ્રસ્તાવના આપેલી હોય એ પણ આપણે આ પાઠ જ્યારે શરૂઆત કરી ત્યારે આખે આખી પ્રસ્તાવના છે એ સમજાવેલી હતી એમાં ઘણી બધી સ્ટોરીઓ જે રિયલ સ્ટોરીઓ છે જે હર્ષચરિતની પ્રથમ ઉચ્છવાસમાંથી લેવામાં આવી છે એની આખે આખી વાત કરી તો એ તમારે લખવાનું છે ત્યાર પછી જે ક્રોધની શારીરિક અસરો છે એ તમારે લખવાની છે આ પાઠમાંથી ખાસ કરીને ટૂંક નોંધ પૂછાય છે ભાષાંતર પૂછાય છે પ્રશ્ન જવાબ પૂછાય છે મિત્રો અહીંયા મેં તમને મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો તમે વ્યવસ્થિત રીતે આ પાઠ છે તૈયાર કરી લેજો આજે બસ એટલું જ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ